ધોરાજી વિસ્તારની સફાઈ ફક્ત કાગળ પર જ જોવા મળી રહી છે અને શહેરમાં ગળતિયું ખાતર નિયમિતપણે ઉપાડતું ન હોવાની રાવ તથા કોન્ટ્રાક્ટરોની અને તંત્રની મનમાનીને લઈ અમુક વિસ્તારો ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. ધોરાજીમાં નગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ એવા નિવૃત્ત કર્મચારી હનીફ મિયા બુખારી પોતે પણ હાલ રોજમદાર કચેરી તરીકેની ફરજ બજાવી અને સ્વચ્છતાને લઈને તંત્રને ઘણી વાર રજૂઆત તથા રિપોર્ટ તથા ઉપલા અધિકારીઓને જાણ પણ કરેલ કે સફાઈ ફક્ત કાગળ પર લખાય છે, અનિયમિત ગળતરું ખાતર ઉપાડવાથી સફાઈ કામ એડે જાય છે. ગળતરું ખાતર કોન્ટ્રાક્ટરની મનમાનીને લીધે ખાતર ક્યાંય નિયમિતપણે ઉપાડતું નથી, જેથી પ્રજા ગંદકીને રોગચાળાના ભયંકર ખતરા સામે પ્રજા ઝુઝમી રહી છે. એક તરફ સ્વાઇન ફ્લુના રોગે હાહાકાર મચાવ્યો છે તો ધોરાજી તાલુકામાં પણ 4 કેસ નોંધાયા છે. હનીફ મિયા બુખારીએ જણાવ્યું હતું કે ગળતરું ખાતર ઉપાડવામાં કોન્ટ્રાક્ટરોએ નીતિ નિયમોને નેવે મૂકીને લોલમલોલ ચાલી રહ્યું છે. સત્તા પર બેસનારા તેમનું સાંભળતા જ નથી અને પોતાની મનમાની કરી રહ્યા છે અને આમ જનતાને લઈને રસ વ્યક્ત કર્યો હતો. હું ધોરાજી નગરપાલિકામાં 35 વર્ષ સુધી વહીવટ અધિકારી તરીકે ફરજ બજાવેલ, તેના બાદ 10 વર્ષ બાદ મને ધોરાજી નગરપાલિકાએ મારી કદર કરી અને મને ધોરાજી નગરપાલિકામાં પાછો નોકરીમાં સફાઈની બહુ ફરિયાદ હોવાથી મને બીજી વાર નોકરીમાં લેવામાં આવેલ. ધોરાજી શહેરમાં સફાઈ થતી હોય અને અનેક ફેરે રજૂઆત કરતા હોય કે ખાતર ઉપાડતું ન હોય, જેના રિપોર્ટ અનેક મેં આપેલ છે કે ધોરાજી શહેરમાં ચીફ ઓફિસરને ફરિયાદ કરી, કલેક્ટર સાહેબને ફરિયાદ કરી છે, ખાતર ન ઉપાડવાથી મારી આખી આ સફાઈનું બધું માથે જાય છે. જેના હિસાબે મારે ઘણે ફેરે મેં લખીને દીધું છે કે સાહેબ ખાતર ન ઉપાડવાથી મારે કોઈ જાતની નોકરી કરવી નથી, મને મતદાનની મળે એવો ધંધો હું કરતો નથી. અને ખાતર છે હું સફાઈ ઉપર છું અને ખાતર ગોઠવણીનું કામ અમારા સેનેટરી વહીવટી અધિકારી શ્રી શૈલેષ કુમાર છે, તે ગોઠવણી કરે છે. કઈ ગોઠવણી કરે છે પણ ખાતર ક્યાંય કરે છે પણ ખાતર ક્યાંય પણ ઉપડતું નથી. ધોરાજી શહેરની અંદર બાળપુરા વિસ્તાર રબ્બાની કોલોની એ પછી વોર્ડ નંબર 2માં આપણા ખુરેસી રોડ ખાજા સાહેબની દરગાહ વેરાગીવા ત્યાં હાલમાં પણ તમે જુઓ તો 2 ટ્રેક્ટરના ઢગલા પડેલ છે. ખાતર ન ઉપડવાથી ધોરાજીમાં ગંદકી વધારે પ્રમાણમાં દેખાય છે, માટે અનેક રજૂઆતો કરવા છતાં પણ આ ખાતર ન ઉપડે તો એનો અરજ શું, ઉપડવાનું કારણ શું? અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.